અમરેલી જિલ્લાના ખાંભામાં ગઈકાલે આવેલા વરસાદ અને મિની વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં હાલ તલ, મગ, બાજરી સહિતના ઊભા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. હાલ સૂકા મરચાંની વેચાણની સિઝન હોવાથી ખાંભા નદીના કાંઠે સૂકું મરચું વેચતા 15 જેટલા પાલાઓ તૂટીને તણાઈ ગયા છે અને મરચું પણ પલળી જતાં મોટું નુકસાન થયું છે. આ તમામ નુકસાની માટે તેઓ ઝડપી સર્વે કરાવી સરકાર વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. એટલે વાવાઝોડું અચાનક આવતા અમારે જે ખેતી કરીએ છીએ અમે, અને 10 વીઘાના અમારે તલ વાવેલા હતા, તો એ તલના પાકમાં અમારે એવું હતું કે અમે તલનો પાક હાથ પર લઈ લેવું એમ, પણ કુદરત કહે છે ને કે કહેવત છે કે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. અને આ બધું ગત વર્ષ પણ અમારે આવી નુકસાની ભોગવવી પડી હતી, આ વર્ષ પણ અમે આવી નુકસાની ભોગવીએ છીએ. અહીંયા અમારે લગભગ 15-20 મરચાના પાલા છે. કાલે વાવાઝોડું આવ્યું એટલે અમને કાંઈ હકેલવા બકેલવા કાંઈ દીધું નહીં, અને એમને જોરદાર આવી પડ્યું બધું, અને બધાના પાલા બધાને નુકસાની છે. એટલે મરતા બધું પલળી ગયું છે, નાના માણસોથી મંડપ અને મંડપ બધા ઉડી ગયા છે અમારા બધાને. એ પ્રમાણે જે કાંઈ સરકાર જો અમને થોડી ઘણી નાના માણસને સહાય આપે એ બાબત વિનંતી કરીએ છીએ. શહેરમાં નદી કિનારે જે મરચાના વેપારીઓ નાના નાના સ્ટોલ ને માંડવા નાખી અને ફેરિયાઓ તરીકે જે વેપાર કરતા હતા તે નાના લોકોને ખૂબ જ નુકસાન થયેલ છે, તેના મરચા પલળી ગયેલ છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં એટલે ખાંભાની આજુબાજુની જે જમીનો વિસ્તારોમાં ખેડૂતોનો જે તૈયાર પાક જેવો કે તલ, બાજરી, મગ અને આંબા ઉપર આવેલી કેરીઓ એને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે. તલ લાવ્યા હતા અને અડધા હજુ ઉપડા 80 બધા પાક્યા થયા, 80 વાવાઝોડું છું બધા ઉપડા અમારા પવનના વૈયા ગયા, તલ બધા ઢોળાઈ ગયા, અને વરસાદમાં હવે તલ કે હાથમાં આવે નહીં, કઈ ઢાંચ્યું ઢકાય નહીં, તાત્કાલિક થઈ ગયું બધું. તો સરકાર અમને વળતર આપે એવી રજૂઆત કરું છું. મેં મગનું વાવેતર છે, દેશી મગ અને તલનું વાવેતર. મગ પાક ઉપર આવ્યા, આ જોઈ શકો છો બધું સિંગ ફાટી ગઈ, મગ બધા નીચે પડી ગયેલા છે, ઝીણો દાણો હાથમાં આવે નહીં, તમામ હાવ સાફ. અપેક્ષા અમારી એ છે કે અમે તાત્કાલિક જો સર્વે થાય તો સર્વે વાળાને જાણવા મળે, બાકી 2 દિવસ મોડું થાય તો આ વસ્તુ બધી ફેલ થઈ જાય. ચોમાસાની ઋતુ આવી, અમારે ખેતર હારા કરવા પડે, હવે ચોમાસાની તૈયારી કરવી પડે, સરકાર શ્રી વળતર આપે એવી અમારી માંગણી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ક્યારે તેમને વળતર આપે છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી.